મહત્વના સમાચાર પર નજર કરીએ તો નડિયાદના અનાથ આશ્રમમાંથી પણ એક બાળક મળી આવ્યું છે અને આ સમગ્ર મામલા પર નજર કરવામાં આવે તો બાળકને તપાસ અર્થે યુએન મહેતા હોસ્પિટલમાં લવાયું છે। કેબિનેટ મંત્રી પ્રદીપ પરમારે પણ યુએન મહેતા પહોંચ્યા હતા ત્યારે બાળકની તબિયતને લઈને ચકાસણી હાલ ચાલુ કરાઈ છે। મહત્વનું છે કે નડિયાદના અનાથ આશ્રમમાંથી આ બાળક મળી આવ્યું છે અને બાળકને તપાસ અર્થે હાલ તો યુએન મહેતા હોસ્પિટલમાં લવાયું છે। જ્યારે કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર પણ યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા અને આ બાળકીની તપાસને લઈને ચકાસણી થઈ રહી છે। વાત કરવામાં આવે નડિયાદના અનાથ આશ્રમમાં બાળકી મળી આવી છે જેમાં બાળકને તપાસ અર્થે યુએન મહેતા હોસ્પિટલમાં લવાયું છે। આ સાથે જો વાત કરવામાં આવે તો વધુ એક વખત આવી જ રીતે બાળકને તપાસ અર્થે યુએન મહેતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યું છે। કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર પણ યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા છે ત્યારે બાળકની તબિયતને લઈને હાલ તો ચકાસણી હાથ ધરાઈ છે। પરંતુ જો આ વિશે વધુ વાત કરવામાં આવે તો નડિયાદથી અનાથ આશ્રમમાંથી બાળક મળી આવ્યું પરંતુ આ બાળકને હવે યુએન મહેતા હોસ્પિટલમાં લાવવામાં આવ્યું છે। યુએન મહેતા હોસ્પિટલના બાળકની તપાસ ચાલી રહી છે, સારવાર પણ ચાલી રહી છે અને આ દરમિયાન કેબિનેટ મંત્રી પ્રદીપ પરમાર યુએન મહેતા હોસ્પિટલ પહોંચ્યા હતા અને બાળકના ખબર અંતર પૂછ્યા હતા। આ સાથે બાળકની તબિયતને લઈને પણ ચકાસણી થઈ રહી છે। તમામ સીસીટીવી કેમેરાઝ જે તેના નિયર બાય એરિયાના છે તે અને બીજા અમુક સસ્પેક્ટેડ જે એન્ટ્રી એક્ઝિટ નડિયાદના જે છે તેનું તમામ પ્રશિક્ષણ ચાલુ છે। આમાં જે બાળક તરછોડવા બાબતનો જે ગુનો હોય છે તે રજીસ્ટર કરવામાં આવેલો છે અને તેના પગમાંથી પણ એક પટ્ટી મળી આવી છે જેમાં હોસ્પિટલની એ પટ્ટી હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે। તો તે દિશામાં પણ તમામ હોસ્પિટલોમાં પણ એ બાબતની તપાસ ચાલુ છે। તો નડિયાદમાં 1.5 માસનું બાળક ગુમ થયેલ છે। આ તરફ નજર કરવામાં આવે તો ભાવનગરના બેડા ગામે પણ નવજાત શિશુ મળી આવ્યું છે તો સુરેન્દ્રનગરમાં પણ નવજાત બાળકી મળી આવી છે અને આ તરફ અમદાવાદમાં પણ નવજાત બાળક મળી આવ્યું છે। આ સમગ્ર ઘટના પર નજર કરવામાં આવે તો અગાઉ પણ આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે, બાળકને તરછોડવાની ઘટના આપણી સામે આવી ચૂકી છે ત્યારે ફરી એકવાર નડિયાદમાં પણ 1.5 માસનું બાળક મળી આવ્યું છે તો ભાવનગરના બેડા ગામે પણ નવજાત શિશુ મળી આવ્યું છે। નજર કરીએ તો અગાઉ પણ આવી ઘટનાઓ અવારનવાર બનતી હોય છે પરંતુ આ સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે ત્યારે ફરી જ આવી એક ઘટના બની છે નડિયાદમાં, ભાવનગરમાં અને સુરેન્દ્રનગરમાં પણ એક નવજાત બાળકી મળી આવી છે।